તમે રોજ પરમાત્માની પૂજા કરશો. આજે બહેનો કેટલા લોગસનો કૌશક કરશે? 12. કેટલા ખમાસના દેવાના? 12. કેટલા સાથિયા કરવાના? 12. અને કેટલી પ્રદક્ષિણા દેવાની? 12. બધું જ 12 કરશો, 20 માળા ગણશો ઓમરી નમો અર્યમ તાણમ. પણ એક ચીજ આપણે ચૂકી જઈએ, એક ચીજ. મૂળ વિધિથી આરાધના કરનારા પણ એક ચીજ ચૂકી જાય છે. કઈ? તમને ખબર છે, હું આ શ્લોક બોલ્યો ને એમાં રત્નશેખર સુરી મહારાજ લખે છે, અરિહાઈનો પયાઈન જાહિતતા. ખાલી પ્રેક્ટિકલ નહીં કરો, થોડું થિયરીકલ પણ કરતા જાઓ. 12 લોગસ, 12 ખમાસના બધું પ્રેક્ટિકલ છે. આખા દિવસમાં સમય કાઢીને 10 મિનિટ માટે અર્યંતનું ધ્યાન કરવું ને, એ પણ વિધિનો એક ભાગ છે. કરે છે? ઓળી કરનારાને પૂછું છું, 10 મિનિટ માટે તમે અર્યંતનું ધ્યાન કર્યું? આજે કરવાના, સૂતા પહેલા પણ 10 મિનિટ માટે અર્યંતનું ધ્યાન કરો. ભગવાન તમે કેવા અને એની સાથે આપણી કમ્પેર કરો. ભગવાન તમે આવા અને હું કેવો છું. આજે તમને હું ક્લુ આપું છું કે અર્યંતનું ધ્યાન કરવું હોય તો સામ સામે આવી જાઓ. ભગવાન તમે આવા, હું કેવો, તમે આવા, હું કેવો, આ વિચાર કરતા જાઓ. તમારા દોષ નીકળતા જશે અને પરમાત્માનો ગુણ તમારામાં આવતો જશે. ભગવાન પરોપકારી છે, તમને ખબર છે. પરોપકારની સામે કયો દોષ આવે? કયો દોષ આવે? સ્વાર્થાન થતા. છોટી મછલી પાણી કે અંદર જબ બહ રહી થી, તૈર રહી થી, ઉસને દેખા કે રોડ કે ઉપર આદમી લોગ ચલ રહે હૈ. ઓર છોટી મછલી ને માસે પૂછા, માં માં હમ સબ પાણી મેં ઓર યે લોગ જમીન પે, એસા ક્યું? ત્યારે માએ સરસ જવાબ આપ્યો, હમ સબ પાણી મેં હૈ ઇસલિયે ફિશ, ઓર યે સબ જો જમીન પે હૈ ના વો સબ સેલ્ફિશ. ફિશ પાણી મેં ઓર સેલ્ફિશ જમીન. પરમાત્મા જેવા પરોપકારી બનવું હોય તો પરમાત્માનું ધ્યાન કરો. ભગવાને આગલા ત્રીજા ભવની અંદર એવી ભાવના ભાવી હતી, જો હોવે મુજ શક્તિ સી સવિ જીવ કરું. ભગવાને આગલા ત્રીજા ભવથી જ પરોપકાર શરૂ કરી દીધો ભાવવાનો. એક વાત તમને કહું, આપણી પાસે ભગવાન જેવી સાધના નથી, પણ આપણી પાસે ભગવાન જેવી ભાવના તો આવી શકે કે ના આવી શકે? આપો જવાબ આપો. ભગવાન મહાવીરે જેવી સાધના કરી એવી સાધના હું કે તમે આભુમાં કરી શકવાના ખરા? નહીં. આપણી પાસે 6 મહિનાના ઉપવાસ નથી, 5 મહિનાને 25 દિવસના ઉપવાસ નથી. ભગવાને જેવા ઉપસર્ગોને પરિસહો સહન કર્યા આવી કોઈ સાધના આપણી પાસે નથી, પણ આપણી પાસે ભાવના ખરી કે નહીં? આપણે ભાવના ભાવી શકીએ છીએ. જે પરમાત્માએ ભાવના ભાવી, આ જગતના સર્વ જીવોને ઉતારી લઉં, આવી ભાવના આપણે ભાવી શકીએ કે ના ભાવી શકીએ? ભાવી શકીએ? તમને પૂછું, બોલવું એક જુદી વાત છે કે હું ભાવના ભાવું, બાકી સાચું બોલો, તમારો સગો ભાઈ તમારા કરતા આગળ નીકળી જાય તો તમે રાજી ખરા? બે ભાઈ તમે જુદા થઈ ગયા છો, બેના ધંધા જુદા થઈ ગયા છો, પણ તમારો સગો ભાઈ તમારા કરતા આગળ નીકળી જાય તમે રાજી ખરા? જો ના, તો મારે તમને પૂછવું છે, સવિ જીવ કરું શાસન રસીની ભાવના તમે ભાવી ક્યાંથી શકવાના? કમસે કમ એટલું નક્કી કરો, અર્યંત પદની આરાધના રૂપે તમારો પરિવાર તમારા જેવો થઈ શકે એવા પ્રયત્ન તમારે કરવા. તમારાથી આગળ નીકળી જાય તો વેલ એન્ડ ગુડ, એ ના થઈ શકે તો કમસે કમ તમારા પરિવાર તમારા જેવો થાય તો તમે રાજી. ચાલે? તમને ખબર છે, ચંદ્રાવતી નગરી છે, આબુની તળેટીમાં ચંદ્રાવતી નગરી, અને ચંદ્રાવતી નગરીના એક શ્રાવકે અભિગ્રહ લીધો હતો કે આ નગરીમાં જે કોઈ પણ નવો શેઠિયો આવે, હું કરોડપતિ છું, એને પણ મારે કરોડપતિ બનાવી દેવાનો. એક સોનાની ઈંટ આપે અને એક સોનાનું છાપરું આપતા હતા. એક ઈંટ અને એક સોનાનું નળિયું, આ બે ભેગા થઈને કરોડ રૂપિયા ઓટોમેટિક થઈ જાય. જે આવે 360 જણાને એને કરોડપતિ બનાવ્યા. આપણા જેવી ગાડી, આપણા જેવી ઓફિસ, આપણા જેવો બંગલો કોકનો થાય ને, આપણે સળગી જઈએ.
હવે આમાં મારો સગો ભાઈ જો આગળ નીકળી જાય એ પણ સહન ન થતું હોય તો મારો દુશ્મન મારા કરતા આગળ જાય એ તમે જોઈ શકવાના, જીરવી શકવાના ખરા? આ સ્વાર્થ છે.